टॉपिक आगळ વધારે તો સ્વાધ્યાય 2.2 આપણે આગળના લેક્ચરોમાં સ્વાધ્યાય 2.1 ભણી ગયા છે અને આગળના લેક્ચરની જો વાત કરું તો આપણે બધા સૂત્ર ક્લિયર તમે સમજી ગયા હશો અને તમને યાદ પણ હશે કે ભાઈ સુરેખ બહુપદીના સંબંધ દ્વિઘાત ત્રિઘાત આના સંબંધ દર્શાવતા સૂત્ર પણ તમે સમજ્યા હશો तो स्वाध्याय 2.2 છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો આપણો પહેલો પ્રશ્ન પ્રશ્ન નંબર 1 ની અંદર ઈ છે કે x² -2x -8 આપણી રકમ આવી છે કે x² -2x -8 વિદ્યાર્થી મિત્રો ખાસ સમજણ આપી દો એક દાખલા પરથી પછી રીત કોપી ટુ કોપી ઈ જ આપવાની છે કે પહેલા તમારે શૂન્ય શોધવાનું હું શોધવાનું છે શૂન્ય શૂન્ય શોધવા હોય તો તમારે p(x) = 0 લેવો પડે અને એ કિંમત મૂકો પછી તમારે પાડવાના થાય અવયવ અવયવ પાડ્યા બાદ તમારે જે શૂન્ય આવ્યા એ દ્વિઘાત બહુપદી હોય તેના સંબંધ કેટલા તપાસવાના થશે 2 અને આપણે આ બધા પ્રશ્ન નંબર 1 ની અંદર શું કરવાનું છે તો કે દ્વિઘાત બહુપદી હશે એ દ્વિઘાત બહુપદીના પેલા શોધવાના થાય શૂન્ય અને શૂન્ય શોધ્યા બાદ એના સંબંધ તપાસવાના છે તો આપણે શું કરીએ કે પેલો સ્ટેપ p(x) = હું લઈએ 0 લેતા કે જ્યાં p(x) દર્શાવ્યું નથી પણ p(x) = 0 લો એટલે કિંમત આવી થઈ x² -2x -8 = 0 અને અવયવ પાડતા તમે બધા વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છો કે અહીંયા સંખ્યા હોય ને એ કઈ સંખ્યામાં કેટલા હોય 1 તો આપણે 1 લખ્યા ગુણા અહીંયા જે સંખ્યા હોય ને તે એટલે 1 ગુણ્યા 8 એટલે કેટલા થાય 8 1 ગુણ્યા 8 એટલે 8 હવે રકમને વાંચવાની છે 8 જે ગુણાકાર થયો ને એના 2 ભાગવાના બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ 2 આવવા જોઈએ તો આપણે શું લખીએ કે આપણે એવું સમજીએ કે 8 ના એવા 2 ભાગ પડે કે બાદબાકી કરતા 2 આવે એટલે 8 ના આપણે ભાગ પાડવાનો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર 8 થાય અને બાદબાકી 2 થાય વિચાર ગુણાકાર 8 બાદબાકી 2 ગુણાકાર 8 બાદબાકી 2 હું એમ કહું કે 4 ગુણ્યા 2 એટલે કેટલા થયા 8 અને એ 2 ની બાદબાકી કરો કેટલા થાય 2 એટલે આપણે ભાગ મળ્યા 4 અને 2 હવે આગળ વિચારીએ 8 ના આપણે એવા 2 ભાગ પડ્યા ગુણાકાર કર્યો પહેલો ભાગ મળ્યો 4 અને બીજો 2 એ 2 નો ગુણાકાર કરો તો 8 થાય બાદબાકી કરો તો 2 થાય પણ 2 કેવા લાવવાના થાય અહીંયા જો અહીંયા છે નું માઈનસ છે એટલે માઈનસ 2 લાવો તો માઈનસ 2 ક્યારે આવે તો કે મોટો માઈનસ અને નાનો પ્લસ તો હવે શું કરીએ કે આ રકમને ઉપરથી નવો સ્ટેપ લાવીએ નવો સ્ટેપ કઈ રીતે આવશે કે x² ઇન્વર્સ અંતિમ પહેલો ભાગ -4 અને x બીજો ભાગ +2 અને x એટલે આ -2 ના વિદ્યાર્થી મિત્રો આપણે 2 ભાગ લખ્યા તો પહેલો સ્ટેપ એમના -2 વાળા 2 ભાગ અને છેલ્લો સ્ટેપ -8 = 0 જ્યારે પણ 4 પદ થાય એટલે આપણે 3 પદ વાળી બહુપદી હતી એને આપણે કયા પદમાં લઈ ગયા 4 પદમાં તો શું કરવાનું તો કે પહેલો 2 અને છેલ્લા 2 આ ભાગ પાડવાના પહેલા 2 છે એમાંથી સામાન્ય નીકળતો હોય તો કાઢવાનું અને છેલ્લા 2 માંથી સામાન્ય કાઢ તો પહેલા 2 પદમાંથી સામાન્ય માત્ર નીકળે કોણ x x સામાન્ય કાઢો એટલે વધે હું x² માંથી x જાય એટલે x અને માઈનસ હોય તો માઈનસ 4x માંથી x જાય એટલે માત્ર 4 આ પહેલા 2 માંથી કોમન નીકળી ગયું બીજા 2 નું ગ્રુપ છે અહીંયા છે ને ખાસ જોવાનું કેવું છે પ્લસ તો અહીં લખવાનું પ્લસ હવે બેમાં કોમન કાઢવા જાવ તો કોણ કોમન નીકળે 2 તો હવે 2x માંથી 2 કોમન લઈ ગયા એટલે વધે કોણ તો કે x 8 માંથી 2 કોમન કાઢી લ્યો એટલે 4 ગુણ્યા 8 સોરી 4 ગુણ્યા 2 એટલે 8 થાય તો અહીંયા વધ્યા કેટલા માઈનસ હોય તો માઈનસ અને પછી વધ્યા 4 અને છેલ્લે 0 તો તમે જોશો તો 2 કૌંસ કેવા થાય સરખા થાય એને પહેલા લખવાનું એટલે x માઈનસ 4 બીજું કૌંસ કયું લખવાનું આ કૌંસની બહારની જે કિંમત બને એ એટલે x + 2
बन्ने बराबर जीरो लो એટલે x माइनस चार बराबर जीरो अथवा तो x प्लस बे बराबर जीरो माइनस चार वाली बाजू जाए के बाद थशे विद्यार्थी मित्रों प्लस ने प्लस टू वाली बाजू जाए तो के बाद थशे माइनस टू એટલે આપણે પાસે x ની કેટલી કિંમત આવી ગઈ બે આ x ની કિંમત હું દર્શાવે શૂન્ય એટલે આપણે લખાય કે p ઓફ x ના શૂન્ય કોણ મળ્યા તો કે પહેલો મળ્યો 4 અને બીજો મળશે કોણ માઈનસ 2 છે તો આપણો પ્રશ્ન શું હતો કે પહેલા શોધો શૂન્ય શૂન્ય શોધ્યા બાદ સહગુણક વચ્ચેનો સંબંધ તપાસો અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસતા હો તો આપણે જે બહુપદી છે અને p ઓફ x સાથે પ્રમાણિત સ્વરૂપ સાથે આપણે સરખાવતા હતા આપણે પોઈન્ટ લખીએ કે પ્રમાણિત સ્વરૂપ સાથે ત્રણ કિંમત વિદ્યાર્થીઓ મળશે એ બી અને સી તો પહેલો હોય એ કહેવાય બીજો હોય ને બી કહેવાય ત્રીજો હોય ને સી કહેવાય તો પહેલો કોણ તો કે કાઈ ન હોય તો કોણ છે 1 એટલે અહીંયા લખાય 1 બીજો કોણ છે -2 અને ત્રીજો કોણ છે -8 પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાયું એટલે શું થયું a b અને c આ ત્રણ કિંમત મળી ગઈ બહુપદી કયા ઘાતવાળી છે બે ઘાતવાળી બે ઘાતવાળી બહુપદીના સંબંધ કેટલા હોય 2 અને એમાં પહેલો સંબંધ કયો વિદ્યાર્થી મિત્રો શૂન્યનો સરવાળો આપણી પાસે બે શૂન્ય છે વિદ્યાર્થી મિત્રો એ બે નો શું કરવાનો સરવાળો પહેલું શૂન્ય કયું છે 4 અને બીજું કયું છે -2 તો આપણે હું લખીએ 4 સરવાળો એટલે પ્લસ અને -2 તો આપણે સમજીએ રકમને આગળ વધારી તો પહેલા 4 અહીંયા પ્લસ માઇનસ માઇનસ અને કોણ છે 2 તો 4 માંથી 2 જતા રહે વિદ્યાર્થી મિત્રો વધે કેટલા 2 ક્લિયર થઈ ગયું આપણે શૂન્યનો જો સરવાળો કર્યો તો કિંમત કેટલી આવી 2 તો હવે સૂત્રથી આવે છે કે નહીં એ તપાસો ત્યારે જ એમ કહેવાય શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ છે તો આપણે સરવાળો કરીએ સરવાળાનું સૂત્ર શું હતું -2 ના છેદમાં યાદ કરો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણ્યાતા કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એટલે -2 ના છેદમાં 1 આ માઇનસ સૂત્રનું છે મૂક્યું માઇનસ મૂક્યું અને b એટલે કોણ છે તો કે -2 છે a એટલે કોણ છે તો કે 1 છે તો ભાઈ માઇનસ માઇનસ પ્લસ 2 ના છેદમાં કેટલા 1 છેદમાં 1 હોય તો આપણે લખીએ છે 2 છે એટલે ભાઈ મેં શોધેલા શૂન્યનો સરવાળો કર્યો તો કેટલા મળ્યા 2 અને સૂત્ર મૂક્યું તો કેટલા મળ્યા 2 એટલે પહેલો સંબંધ ક્લિયર થઈ ગયો કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો નો સંબંધ આપણે તપાસ્યો હવે બીજો સંબંધ એક રીતે તપાસવાનો છે શૂન્ય નો ગુણાકાર આપણી પાસે વિદ્યાર્થી શૂન્ય કેટલા છે 2 કે 2 નો આપણે શું કરવાનો છે ગુણાકાર કરવાનો તો પહેલું શૂન્ય કયું છે તો કે 4 એને ગુણ્યા કેટલા બીજું શૂન્ય છે -2 આ 2 નો ગુણાકાર કરો તો વિદ્યાર્થી મિત્રો મળે હું 4 ગુણ્યા 2 એટલે 8 પ્લસ માઇનસ માઇનસ હવે આપણે હું મૂકવાનું સૂત્ર દ્વિઘાત બહુપદી શૂન્યના ગુણાકારનું સૂત્ર સૂત્ર શું છે c ના છેદમાં a c એટલે કેટલા c એટલે કેટલા -8 a એટલે કેટલા 1 અને એનું સાદુરૂપ આપતા કેટલી કિંમત થાય -8 તો પહેલો ડાયાગ્રામ અહીંયા પૂરો થાય વિદ્યાર્થી મિત્રો બે વાક્યનો ટોપિક છે શૂન્ય શોધો શૂન્ય શોધ્યા બાદ શૂન્યનો સરવાળો અને ગુણાકારનો સંબંધ તપાસો તો પહેલો સ્ટેપ સમજી લો પહેલા તમારે p ઓફ x વાળી રકમ હશે એના અવયવ પાડવાના અવયવ કાઢ્યા બાદ બે શૂન્ય મળશે શૂન્ય મળે એટલે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો અને એના ઉપરથી બે સંબંધ આપણા તપાસો એટલું કામ કરવાના વિદ્યાર્થી મિત્રો તમને બે માર્ક્સ મળે છે તો આપણે એક રકમ પરથી આગળ વધીએ બીજી રકમ p ઓફ x બરાબર બીજી રકમ તમે જોવા જાવ તો 4s વર્ગ રકમમાં શું છે
4s वर्ग माइनस 4s प्लस 1 आ आपकी रकम छे 4s वर्ग माइनस 4s प्लस 1 तो आमा फेर हो छे तो के फेर ई छे કે આપડા આ રકમમાં ચલ કોણ હતો x આ રકમમાં ચલ કોણ છે s x અને s આ બે વસ્તુ અલગ અલગ ચલ રીતે દર્શાવે સ્ટેપ એના એ જ લેવાના છે કે પેલું p of x બરાબર 0 લેતા તો હું રકમ થાય તો કે 4s વર્ગ માઈનસ 4s પ્લસ 1 બરાબર 0 અહીંયા સુધી પહોંચી ગયા હવે હું કરવાનું 4 અહીંયા છે ને 1 એટલે કે 4 ગુણ્યા હું લખવાનું 1 એટલે થાય કેટલા વિદ્યાર્થી મિત્રો 4 હવે રકમને સમજો કે એવી બે સંખ્યા આપો કે ગુણાકાર કરો તો 4 થાય ને અહીંયા પ્લસ છે એટલે સરવાળો કરો તો 4 થાય ગુણાકાર કરો તો 4 સરવાળો કરો તો 4 એવી રકમ આપો તો વિચારો મગજમાં બે સંખ્યા ગુણાકાર કરો તો 4 થાય સરવાળો કરો તો 4 થાય તો આપણે શું લખીએ 2 અને 2 2 ગુણ્યા 2 કેટલા થાય 4 એ બે નો સરવાળો કરો તો કેટલા થાય 4 પણ કેવા 4 લાવવાના છે માઈનસ 4 માઈનસ 4 કઈ રીતે આવે તો કે બંને ના ચિહ્નમાં માઈનસ હોય તો જ માઈનસ 4 થાય ક્લિયર તો આપણી પાસે જે ભાગ મળે એને ડિવાઈડ કરીએ 4s વર્ગ માઈનસ 2s માઈનસ 2s અને પ્લસ 1 બરાબર 0 આ માઈનસ 4s હતા એને આપણે બે ભાગ પાડી દીધા 4 ભાગ થાય એટલે આપણે પહેલા બે નો ગ્રુપ બનાવીએ અને છેલ્લા બે નો ગ્રુપ બનાવીએ પહેલા બે માંથી કોમન કોણ નીકળે 2 અને કોમન કોણ નીકળે s 2s કોમન કાઢી લો કેટલા કોમન કાઢ્યા 2s તો વધે કેટલા 4s વર્ગ માંથી 2s નીકળી જાય 2s વધે 2s માંથી 2s કેન્સલ થાય એટલે વધે કેટલા 1 અહીં ચિહ્ન કોણ છે માઈનસ તો માઈનસ કોમન કાઢ્યો આ બે પદ છે એમાંથી કોમન કઈ વસ્તુ છે નહીં તો કોમન કાઈ નો નીકળે કેટલા નીકળે 1 પણ જ્યારે પણ માઈનસ કોમન કાઢો ત્યારે અંદરના ચિહ્ન બદલી જાય કેવી રીતે બદલે તો કે આ માઈનસ છે પેલું કેવું થઈ જશે પ્લસ બીજું પ્લસ છે કેવું થઈ જશે માઈનસ એટલે આ બે ને એક કોમન કાઢ્યા તો પદ બદલવાના નથી પણ માઈનસ એક કોમન કાઢ્યા ચિહ્ન બદલી જશે તો પેલું થઈ જાય પ્લસ બીજું થઈ જાય માઈનસ અને છેલ્લે લખાય 0 તો વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો કે આ એક કૌંસ કેવો થયો સમાન 2s માઈનસ 1 અને બીજો કૌંસ કઈ રીતે બનશે તો ધ્યાનથી તો કે 2s માઈનસ 1 બરાબર 0 પહેલા પદ એટલે કે 2s માઈનસ 1 બરાબર 0 અથવા તો 2s માઈનસ 1 બરાબર 0 તો અહીંયા s બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા હશે માઈનસ 1 પહેલી બાજુ જાય તો પ્લસ થાય 2 પહેલી બાજુ જાય તો છેદમાં જાય તો એટલે વધે હું 1 ના છેદમાં 2 એ જ કિંમત અહીંયા છે બોલો s બરાબર હું થાય 1 ના છેદમાં 2 તો આપણી પાસે હવે તમે જવાબમાં લખી શકશો હું લખશો તો કે p of x ના 0 p of x ના 0 કયા કયા મળ્યા 1 ના છેદમાં 2 અને બીજું 0 હું મળ્યો 1 ના છેદમાં 2 આપણે અહીંયા મળે એવું લખી શકશો p of x ના 0 મળે અથવા છે તો અહીંયા દ્વિઘાત બહુપદી કેટલા શૂન્ય હોવા જોઈએ 2 મળ્યા કેટલા 2 ક્લિયર થઈ ગયું હવે શું કરીએ શૂન્ય મળી ગયા બાદ સહગુણક વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો કે પ્રમાણી સ્વરૂપ સાથે સરખાવતા આપણી જે બહુપદી છે અને પ્રમાણી સ્વરૂપ સાથે સરખાવો તો પેલો a હોય બીજો b હોય ત્રીજો c હોય એટલે તમને ત્રણ કિંમત મળશે a b અને c અને નક્કી ક્યાંથી કરશો તો કઈનાથી બોલો પેલો a એટલે 4 બીજો b એટલે -4 અને ત્રીજો c એટલે 1 એટલે a બરાબર કેટલા મળ્યા +4 b બરાબર -4 અને c બરાબર +1 a b અને c ની કિંમત મળે દ્વિઘાત બહુપદી આપણે શું કરીએ શૂન્યનો સરવાળો આપણે શૂન્યનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવો છે તો કઈ રીતે કરશું તો કે શૂન્યનો સરવાળો પહેલી કિંમત કઈ છે 1 ના છેદમાં 2
प्लस बीजो शून्य एक ना छेद में बे सरवाळो करो आने कहो एक ना छेद में बे એટલે एक नो अर्धो अर्धो वत्ता अर्धो એટલે કેટલા થાય પૂરો પૂરો એટલે એક પણ આપણે લસા લઈને આગળ ગણતરી કરીએ તો કે 2 નો લસા હું આવે 2 અંશ માં 2 નો સરવાળો કરો 1 પ્લસ 1 કેટલા થાય 2 2 ના છેદ માં 2 એટલે 1 શૂન્ય નો સરવાળો વિદ્યાર્થી મિત્રો 1 થયો હવે સૂત્ર પ્રમાણે જો જવાબ 1 આવે તો આપણે ગણતરી કરી શકીએ માઈનસ b ના છેદ માં a આપણું દ્વિઘાત બહુપદી શૂન્ય નો સરવાળો દર્શાવતું સૂત્ર માઈનસ ના માઈનસ વિદ્યાર્થી મિત્રો b એટલે કેટલા માઈનસ 4 a એટલે કેટલા 4 માઈનસ 4 માઈનસ માઈનસ પ્લસ થાય એટલે 4 ના છેદ માં 4 એટલે કિંમત થાય 1 તો અહીંયા પહેલો સંબંધ આવો વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો પૂર્ણ થયો એ જ રીતે બીજો ટોપિક આપણો કયો હતો શૂન્ય નો ગુણાકાર આપણો પહેલો શૂન્ય 1 ના છેદ માં 2 બીજો શૂન્ય 1 ના છેદ માં 2 ગુણાકાર કરો 1 1 2 2 ગુણ્યા 2 4 આ શૂન્ય નો શું થયો ગુણાકાર થયો હવે સૂત્ર મૂકી દ્વિઘાત બહુપદી શૂન્ય ના ગુણાકાર નો સૂત્ર હું c ના છેદ માં a c એટલે કેટલા તો કે 1 છે અને a એટલે કેટલા તો કે 4 છે એટલે 1 ના છેદ માં 4 ક્લિયર થઈ ગયું આગળનો પોઈન્ટ લેતા જઈએ વિદ્યાર્થી મિત્રો આપણે બે દાખલા ક્લિયર કર્યા બે માં તમે જોતા હશો પ્રોસેસ કેવી આવે છે સેમ આવે છે ને આગળનો દાખલો આપણે જોશું ત્રીજા દાખલાની આપણે ટેક્સ્ટ બુક ની રકમ જોઈએ તો કે 6x² - 3 જો રકમ જોતા જજો 6x² - 3 - 7x આ ત્રીજા દાખલાની રકમ છે કે p of x = 6x² - 3 - 7x તમને પ્રશ્ન થાશે કે ભાઈ પહેલી રકમ હતી એમાં x² - 2x - 8 બીજી રકમ હતી 4x² - 4s + 1 પહેલું પદ 2 ઘાત વાળું બીજું પદ 1 ઘાત વાળું અને ત્રીજું પદ અચળ એટલે x² પહેલું પદ x ની 2 ઘાત વાળું બીજું x વાળું ત્રીજું અચળ એ પ્રમાણે છે નથી તો પહેલા બહુપદીને ઘાતના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી મોટી ઘાત વાળું પહેલું સૌથી મોટી ઘાત વાળું પહેલું એનથી ઓછી ઘાત વાળું બીજું અને છેલ્લે અચળ પર આપણું સ્ટેપ હું હતું કે p of x બરાબર આપણે લઈએ 0 એટલે શું થાય 6x² - 7x - 3 = 0 નિયમ છે એનો એ જ આપણે અહીંયા નિયમ અપનાવ્યો હતો એ જ નિયમ આપણે અહીંયા અપનાવ્યો હતો ત્રીજી વખત જ નિયમ અપનાવવાનો છે એનો એ જ હું અહીંયા ગુણાકારમાં કેટલા છે 6 અને અહીંયા કેટલા 3 એટલે આપણે શું લખીએ 6 ગુણ્યા 3 વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો 6 ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય 18 6 તેરી 18 તો હવે નિયમ શું છે કે ગુણાકાર કરો તો 18 બાદબાકી કરો તો 7 રકમને તમે જોતા જશો અહીં માઈનસ છે એટલે બાદબાકી કરીને કેટલા લાવવાના 7 એવી બે સંખ્યા આપો કે ગુણાકાર કરો તો 18 થાય અને બાદબાકી કરો તો 7 થાય તો આપણે મગજમાં વિચાર ગુણાકાર 18 બાદબાકી 7 ગુણાકાર 18 બાદબાકી 7 તો હું ભાગ પાડી શકું 9 ગુણ્યા 2 કેટલા થાય 18 અને 9 માંથી 2 બાદ કરી દો કેટલા થાય 7 પણ કેવા 7 લાવવાના માઈનસ 7 તો મોટો માઈનસ નાનો પ્લસ ત્રણ પદમાંથી આપણે ચાર પદમાં લઈ જઈએ તો પહેલું સ્ટેપ 6x² બીજું શું લખાય માઈનસ 9x ત્રીજું શું લખાય પ્લસ 2x અને છેલ્લું પદ કયું માઈનસ 3 બરાબર 0 પહેલા બે પદમાંથી કોમન લેવાનું અને છેલ્લા બે પદમાંથી કોમન લેવાનું વિદ્યાર્થી મિત્રો પહેલા બે પદમાંથી કોમન કાઢવા જાવ તો 3 ના ઘડિયામાં 6 આવે ને 9 આવે એટલે 3 કોમન નીકળશે અને બંનેમાં કોણ છે x એટલે હું કોમન કાઢું 3x તો અહીં વધે કોણ 3 ગુણ્યા 2 6 એટલે 2x 3 તેરી 9 એટલે માઈનસ 3 કોમન નીકળી ગયા એ જ રીતે અહીંયા કયું ચિહ્ન પ્લસ આ બે માં કોમન નીકળે એમ છે નહીં તો કહેવાય 1
प्लस वन कॉमन काढ़ो राज्य में साथ है बैठा लिखे ना पाना इतने टू एक्स माइनस थ्रोन तुम्हें जो तो आ रहे हो कि बी काउंस क्या बात ही क्या समान तो बी काउंस समान क्या है मेरा लिखो टू एक्स माइनस थ्रोन बीजो स्टेप कोई बात शे थ्रोन एक्स माइनस सॉरी थ्रोन एक्स प्लस वन थ्रोन एक्स अने प्लस वन बराबर जीरो तो हम टू एक्स माइनस थ्रोन बराबर जीरो लो अथवा तो बीजो काउंस 3x plus 1 बराबर 0 लो तो यहां x की कीमत कई था तो के प्लस 3 वाली बाजू जाए तो माइनस है माइनस 3 वाली बाजू जाए तो प्लस અને 2 ક્યાં જાય છેદમાં અહીંયા પણ x की કિંમત શું થાય માઈનસ 1 ના છેદમાં 3 એટલે આપણી પાસે લખી શકીએ કે p of x ના 0 કયા કયા થયા 3 ના છેદમાં 2 અને માઈનસ 1 ના છેદમાં હવે શું કરવાનું છે કે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો એટલે a પછી b અને c બોલો a ની કિંમત કેટલી છે રકમમાં જોતા જાઓ p of x પ્રમાણિત સ્વરૂપ વાળી 2 ઘાત વાળું પહેલા 1 ઘાત વાળું બીજું અને અચળ તો ત્રીજું a બરાબર 6 b બરાબર -7 અને c બરાબર -3 6 -7 -3 પહેલું સ્ટેપ શૂન્યનો સરવાળો વિદ્યાર્થી મિત્રો બે શૂન્ય આપણી પાસે છે બે નો હું કરવાનો સરવાળો 3 ના છેદમાં 2 સરવાળો એટલે પ્લસ માઈનસ 1 ના છેદમાં 3 અહીંયા તમે જોતા હશો કે પહેલો છે પ્લસ પ્લસ માઈનસ માઈનસ હવે અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો છે ચોકડી ગુણાકાર કરવાનો આવતો કોણ હશે 3 ગુણ્યા 3 એટલે 9 માઈનસ 2 તો માઈનસ 2 ગુણ્યા 1 એટલે 2 અને છેદમાં 2 ગુણ્યા 3 એટલે 6 ઉપર બાદબાકી કરો એટલે વિદ્યાર્થી મિત્રો શું મળે છે 9 માંથી 2 જતા રહે એટલે 7 છેદમાં 6 એટલે આપણો શૂન્યનો સરવાળો જો કે કર્યો તો કુલ મળ્યું 7 ના છેદમાં 6 અને ગુણાક આપણે અહીં એ જ વસ્તુ સૂત્રથી આવે છે કે નથી આવતી કન્ફર્મ કરવાની છે તો સૂત્ર આપણે લખીએ દ્વિઘાત બહુપદી શૂન્યનો સરવાળો માઈનસ b ના છેદમાં a માઈનસ ના માઈનસ b એટલે -7 a એટલે 6 માઈનસ માઈનસ કેવા થાય વિદ્યાર્થી મિત્રો પ્લસ છેદમાં 6 તમે જોતા હશો આ આપણે શૂન્ય શોધ્યા શૂન્ય શોધીને સરવાળો કર્યો તમને ક્યારેક એમ પણ કહે છે શૂન્ય શોધ્યા વગર શૂન્યનો સરવાળો શોધો તો આપની રકમ હોય આ સૂત્ર મૂકન સીધો જવાબ જવાબ તો કોમન જ રહેવાનો બીજો આપણો સંબંધ કયો છે શૂન્ય નો ગુણાકાર શૂન્યનો ગુણાકાર આપણી પાસે બે શૂન્ય છે પહેલો હતો કયો 3 ના છેદમાં 2 ગુણ્યા માઈનસ 1 ના છેદમાં 3 ગુણાકાર કરો તો 3 એકા 3 પણ કેવા માઈનસ 2 ગુણ્યા 3 એટલે કેટલા 6 અને આનું હજી સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકાય છેદ ઉડે છે 3 એકા 3 અને 3 ગુણ્યા 2 6 એટલે ફાઇનલ આન્સર આપણો કયો થયો માઈનસ 1 ના છેદમાં 2 એ જ આપણે સૂત્ર મૂકીએ દ્વિઘાત બહુપદી શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a c એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા અંક છે માઈનસ 3 એ એટલે કેટલા છે 6 સાદુરૂપ આપતા જાઓ આમાં તો પણ માઈનસ 1 ના છેદમાં 2 ક્લિયર થયું આ વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ જોઈએ તો 3 દાખલા ટોટલ છે કેટલા 6 આ પોઈન્ટ ની અંદર આપણે પહેલા 3 દાખલા લીધા છે એમાં તમને એમ કીધું છે કે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર આપણે બે સંબંધ કેમ લીધા કેમ કે દ્વિઘાત બહુપદી છે દ્વિઘાત બહુપદીના સંબંધના બે જ સૂત્ર હોય પહેલા તમને કીધું તો શૂન્ય શોધો શૂન્ય શોધ્યા બાદ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસો ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અને જેને ક્લિયર નથી થયું એને આપણે પ્રેક્ટિસ તમે કરો નેક્સ્ટ ટોપિક આપણો આવશે એની અંદર ફરી વખત બાકીના સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન નંબર 1 માં 6 દાખલામાંથી 3 આપણે ભણ્યા છે 3 આપણે આવતા ટોપિકમાં ભણીએ નમસ્કાર